તમે અચાનક અહીંયા? દેવી તમે? દેવી હું આખા ગામ સાથે અત્યારે કંઈક વાત કરવા માંગુ છું. હા હા સરપંચ સાહેબ બોલો ને, હું વાત કરવી છે. ખાલી ભાઈડાઓ નહીં, મારે ગામની બધી સ્ત્રીઓ અને બધા લોકોને અહીંયા હાજરી જોઈએ છે. હું હમણાં બોલાવીને લાવું. મારે વાત કરવી છે કાલે જે થયું એની. મારે વાત કરવી છે મારા મનની. અને સૌથી પહેલી વાત, આપણા લોકો વચ્ચે જે કંઈ પણ થયું એ મતભેદ હતો, મનભેદ નહીં. તમે લોકો જાણો છો કે હું સ્ત્રી શિક્ષણની વિરુદ્ધ કેમ છું? હું જો સ્ત્રી શિક્ષણની વિરુદ્ધ છું તો એની પાછળ કંઈક કારણ છે. તમે લોકો જાણો છો કે આટલા વર્ષોમાં સ્ત્રી શિક્ષણનો મુદ્દો કોણે ઉપાડ્યો? સૂર્ય છે, બીજું કોણ? એકદમ સાચી વાત. સુરી જ એક એવી છોકરી છે જેને ભણવાની ધગત છે, ખેલછા છે. હજી મને યાદ છે કે સૌથી પહેલા સુરીએ મને સવાલ કર્યો હતો, એ છોકરી શું જુએ તું? જોતી હતી કે આમાં મારા શાળાનો દાખલો છે. એ જાણીને શું કરીશ તું? કશું કરી તો નહીં શકું, પણ એક વાત કહું છું, ખોટો ખોટો શાળામાં દાખલો બનાવો છો એના કરતા સાચો ક્લિક શાળા બનાવો ને. સરપંચ સાહેબ, તમે મને મારી ગમતી ભેટ આપવાની વાત કરી એના માટે તમારો આભાર. સરપંચ સાહેબ, હું જે ભેટ માંગુ એ તમે આપશો ને? સુરી બેટા, તમને આખા ગામ વચ્ચે વચન આપ્યું છે, માંગો તમારે શું જોઈએ છે. અરે તમારા કારણે આખા ગામની પ્રસિદ્ધિ વધી છે. તમારે ભણવું છે. સાચી વાત છે, બધી વારીને ના પાડી પણ એ તો સમજતી જ નથી. છેવટે એની જીદ પૂરી કરીને જ રહી. જિદ્દી છે સાહેબ, એકદમ જિદ્દી છે. જિદ્દી નથી ડુંડાભાઈ, સુરી છોકરી ખૂબ બાહોશ છે અને એની બહાદુરી મને ગમે છે. પણ ગામ આખાને આટલા વર્ષોથી હું સ્ત્રી શિક્ષણ માટે ના પાડું છું, સ્ત્રી શિક્ષણની વિરુદ્ધ છું. પણ એના માટે મારું જક્કીપણું કે હું ઠીઠ નથી, પણ હું અનુભવી છું. મારી સાથે એક ઘટના બની છે જે ફક્ત અત્યાર સુધી ભૈરુ કાકા જાણતા હતા. અને આજે તમને હું એ વાત કરવા માંગુ છું. મારા સ્ત્રી શિક્ષણના વિચારસરણીની પાછળની ઘટના, મારી બેન ભામિની. તમારી બેન? હા દે, આ વાત મેં તમને પણ નથી કરી.
ખામીની અત્યંત પ્રભાવશાળી હોશિયાર અને ચપળ ને ખૂબ જ સહજ સ્વભાવની હતી. ભણવાની ખૂબ ખેલચા હતી. હજી પણ એ વાતના ભણકારા વાગે છે મારા કાનમાં. અરે શું કચાશ રાખી હતી એને ભણાવવામાં. એણે ઉચ્ચ સ્તરનું શિક્ષણ લીધું. અરે ફક્ત ગામ નહીં, શહેર નહીં, દેશ નહીં, પણ વિશ્વ સમક્ષ પગભર રહી શકે એવી કુશળ અને જ્ઞાની બની. પણ શું થયું? લગ્ન થયા. જે પતિના હુકમને સર આંખો પર રાખવાના બદલે કભેથી કભા મળાવા ગઈ અને જીભેથી જીભ મળી. પરા, હું મમ્મીજીના માથે ઘરકામ નથી થોપી રહી. હું પણ તો નોકરીએ જઈ રહી છું. તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી ભામિની. કેમ ન કરું? હું કમાઈશ તો ઘરમાં બે પૈસા વધારે જ આવશે ને. નથી જોઈતા તારા પૈસા. આ પૈસાનો રૂબાબ છે ને, અમને નહીં દેખાડો. હું કમાઉં છું ને પૈસા, તું ઘર સંભાળ અને ચૂલો સંભાળ. હું જે આટલી ભણેલી છું, હોશિયાર છું, એ બધું ચૂલે બળીને રહી જશે. બરાબર, હું બહુ જ આગળ વધી શકું એમ છું. અત્યારે પણ હું મારી કંપનીમાં બધાથી ટોચ પર છું. બધાથી ટોચ પર રહેવાની આદત પડી ગઈ છે ને તને. બધાને આમ હાથમાં રાખવાની આદત છે ને તને. મારા એવા કોઈ વિચાર નથી. વિચાર નહીં, કર્મો છે તારા એવા. ત્રાસી ગયા છે અમે બધા તારાથી ઘરમાં. આવું કેમ કહો છો? હું તો બધાનું સારું કરવાનો પ્રયત્ન કરું છું. બધાનું કે પોતાનું? સ્વાર્થી છે તો એક નંબરની સ્વાર્થી. ભૂલ કરી છે, મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી છે કે તારા જેવી ભણેલી ગણેલી છોકરી સાથે મેં લગ્ન કર્યું. આવું તો ન કહો. હું કઈ બની તો આપણા ઘર પરિવારનું જ નામ મોટું થશે ને. બધામાં હું કારો. હું 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 છે ને, તારા ભણતરના કાગળિયાને બાળી નાખ. મને ભણતર બહુ જ પ્રિય છે ને હું એને કંઈ જ નહીં થવા દઉં. તો પછી પરિણામ ભોગવવા તૈયાર રહેજે. ને પરિણામ ભોગવ્યું અને કલેશ થયો. હેલો પરા, ક્યાં છો તમે? અને આજે પણ એ ચિત્કાર, એ ચીસો, એની મોતનો એ ભેંકાર ભણકાર બનીને વાગે છે મારા કાન. અને ડર નથી, હકીકત છે કે માણસની કેટલીક ખામીઓ એકબીજાની ગરજ સારે છે ને એ ખામીને પૂરવી એ સંસાર મારે છે. અને ત્યારે જ મેં માની લીધું કે સ્ત્રી સાક્ષરતા સમાજ માટે હાનિકારક છે. સ્ત્રી પરિણીને જશે અને ભાયડાઓ સામે દલીલ કરશે, હોશિયારી મારશે અને પછી પાછી આવે. આપઘાત કરે, અરે જીવતી બાળી મૂકવામાં આવે.